નમસ્કાર. જોશીસરના જય શ્રી કૃષ્ણ. તમામ તાલીમાર્થીઓને પરીક્ષાલક્ષી તૈયારી કરતા હોય તેના માટે એક બીએડ સેમેસ્ટર 1 જુલાઈ 2021માં જે કન્ટેન્ટની વાત છે તો ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, ઇંગ્લિશ અહીંયા કન્ટેન્ટના પેપર આપેલા છે. પણ જણાવવાનું એ અને જણાવતા આનંદ થાય કે જે મારા દ્વારા પેપર કાઢીને યુનિવર્સિટીમાં આપવામાં આવ્યું હતું એ જ પેપરની કોપી તમારા સમયે, એટલે એ જ પેપર છે, યુનિવર્સિટીમાં પૂછાયેલું છે. અને તમને એના માટે, તમને જો મેં કાઢીને આપ્યું હતું એના માટેની આન્સર કી જે મેં રાખેલી છે તે. પરિસ્થિતિ તો એ છે, પરિસ્થિતિ તે તમારે જવાબ આવશે. સમાનાર્થી શબ્દ આપો. મુરબ્બી, તો મુરબ્બી એટલે વડીલ. બૂટની અંદરના ભાગમાં રાખવામાં આવતું છૂટું પડ એટલે શું? તો સગથળી. ભિખારી 6 પૈસાનું શું જોખાવતો હતો? દાળિયા. કાકા સાહેબને બાળપણમાં કુટુંબીજનો ક્યાં નામે બોલાવતા? દત્તુ. માલમ મોટા હલેસા તો માર, આ વાક્ય કોણ બોલે છે? તો આ વાક્ય દિયર બોલે છે. બાનુ એક સ્વજન એટલે કોણ? તો બાનુ એક સ્વજન એટલે વાડો. બાનો વાડો પાઠમાંથી લીધેલું. તરિયા તોરણ કયા વૃક્ષના પાનનો સમાવેશ થતો નથી? આસોપાલવ, નાળિયેર, કેળ એ સમગ્રનો સમાવેશ થાય છે. આંબાનો સમાવેશ થતો નથી. કોના મામા મામલતદાર હતા? તો બચુડાના મામા છે એ મામલતદાર હતા. ગરીબ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખો. ગરીબ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ છે તવંગર. તવંગર એટલે પૈસાદાર. પછી એક બીજો ક્વેશ્ચન હતો, બે પ્રશ્નમાં જ અહીંયા પેપર સ્ટાઇલ પૂરી થતી હતી. બીજા હતા મોટા છે 8 ક્વેશ્ચન, એમાં 8માંથી 4 પ્રશ્ન લખવાના, એટલે 20 માર્ક. આમ 5 ચોક 20 માર્ક આના, અને 30 જે કહેવાય ને કે જે 1.5 માર્કનું આ પેપર છે, એટલે તમારે આ પેપર છે અને આ 35 માર્ક, બરાબર. એટલે આવી રીતના જે છે ટોટલ 35 માર્કના પેપરમાં 20 માર્ક આના અને 15 માર્ક MCQના રહેતા. તો ગાંધી જયંતિ દિનની ઉજવણી, તેમાં ઉપસ્થિત રહેવા માટેનો પત્ર તમારા મિત્રને લખો. પત્રના ઓલામાં સંદર્ભમાંથી પૂછેલો. પ્રામાણિકતા દર્શાવતી વાર્તા લખો. લેખકે પાઠનું શીર્ષક બાનો વાડો એવું શા માટે પસંદ કર્યું? ઇન્સ્પેક્ટર સાહેબનો કયો ગુણ તમને સ્પર્શી ગયો શા માટે? મારો યાદગાર પ્રવાસ પર વિશે પર દસેક વાક્ય લખો.
કાકા સાહેબનો વિચાર જાણી તેના પિતાશ્રીએ શું ઉત્તર આપ્યો અને ભાણો દુધા મામા ઉપર શા માટે આક્રોશ ઠાલવે છે? પન્નાલાલ પટેલ લેખક વિશે નોંધ લખો. આ એટલા માટે મેં આવા બધા પ્રશ્નો પૂછેલા કે પોતાની રીતે વિદ્યાર્થી પોતાની શક્તિ અનુસાર લખી શકે એવા પ્રશ્નો મેં વધારે રાખેલા હતા. તો આ મેં જે મોકલેલું હતું તે પેપરની કોપી છે, તમે જોઈ શકો છો. તો આ જ પેપર છે એ પૂછાયેલું છે અને એનું સોલ્યુશન પણ આપણે જોઈ લીધું. હવે આપણે ચર્ચા ન કરતા હિન્દી, સંસ્કૃત, ઇંગ્લિશ છે તે તમે જોતા જાજો એક પછી એક બાબતો અને એક પછી એક પ્રશ્ન, તેની આપણે જોઈ લઈએ ઝડપથી. આ જે યુનિવર્સિટી 2021નું પેપર હતું તેનો નમૂનો અને જે મેં કાઢેલું પેપર છે તેનો નમૂનો એવી રીતના ચારે ચાર આપણા ભાષાના સંદર્ભમાં કન્ટેન્ટ છે તેના પેપર મૂકેલા છે. સોલ્યુશન સમયના લીધે કરી લેજો, વધારે વિડીયો મોટો ન થાય તેના માટે. વિડીયોમાં ન દેખાય તો પોઝ કરી અને ડેટા સેવર ઓપ્શન ક્લિક કરી અથવા ડેટા હાઈ સેવર ક્લિક કરી અને વિડીયો 3 ડોટ ઉપર ક્લિક કરીને તમે જોશો તો ક્લિયરિટી મળી જશે. અને તમે વિડીયોને સ્ટોપ કરી અને તમે તેનો સ્ક્રીનશોટ પાડી શકો છો અથવા તેના પ્રશ્ન છે એ તમે સોલ્યુશન કરી શકો છો. તો ચાલો જોશીસરના જય શ્રી કૃષ્ણ. હવે વિડીયો કેવો જોઈએ છે કોમેન્ટમાં લખજો, કાંઈ સજેશન હોય તો કહેજો અને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જોશીસરના જય શ્રી કૃષ્ણ આવજો.